સુરતમાં લવ જેહાદ જેવો કિસ્સો સામે આવ્યો છે. હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવકે લગ્ન કર્યા હતા. બાદમાં તેની સાથે શારીરિક શોષણ તેમજ ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવામાં આવતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. ત્યારે આવો સાંભળીએ આખો મામલો શું છે. સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ પતિ, સાસુ, સસરા, બે જેઠ અને બે જેઠાણી સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી અનુસાર સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં હિન્દુ યુવતીએ વિધર્મી યુવક સાથે માતા પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા. બાદમાં યુવતીને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવતું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ પરિણીતા લગ્ન બાદ સંયુક્ત કુટુંબમાં પરિવાર સાથે રહેવા ગઈ હતી, જ્યાં પરિણીતાને બે મહિના સુધી સારી રીતે રાખી હતી. બાદમાં બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. એટલું જ નહીં, મહિલાને મંદિરમાં જવાની ના પાડવામાં આવી હતી. આ દરમિયાન પતિ જેલમાં જતા પરિણીતાના બે જેઠ મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધી શારીરિક શોષણ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો, જેને લઈને પતિને ફરિયાદ કરતા પિયર મોકલવાની ધમકી આપી માર માર્યાનો પરિણીતાએ આરોપ લગાવ્યો હતો. ફરિયાદ બાદ હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અને એમની દીકરી આવીને ફરિયાદ નોંધાવેલ હતી કે આજથી 5-1 વર્ષ પહેલા, કે જ્યારે એ દીકરી 18 વર્ષથી નીચેની હતી, ત્યારે તેને એક વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ થઈ જતા તેઓ એની સાથે લગ્ન કરીને જતી રહેલ હતી. આ ઘટનામાં એ સમયે કોઈ પણ જાતની જાહેરાત ન તો એના માતાએ કરેલ હતી, ન તો એ દીકરીએ કરેલ હતી. ત્યારબાદ એને એની સાથે તે લોકોએ પ્રેમ સંબંધ બાદ મેરેજ કર્યા હતા. મેરેજમાં બાદ છોકરો તેને હેરાન કરવાનું શરૂઆત કરી હતી. આ હેરાનગતિ વધુ આગળ વધી હતી અને ત્યારબાદ એ છોકરો હતો તે 2-3 ગુનાઓમાં અલગ અલગ કારણસર જેલમાં પણ ગયો હતો. એ જ્યારે જેલમાં ગયો હતો ત્યારબાદ એ સમય દરમિયાન એની સાથે, એટલે કે આ દીકરી સાથે, એના જેઠ અને એના દેર, આ વ્યક્તિઓએ બળજબરી કરી અને એની સાથે એનું શારીરિક શોષણ કર્યું હતું. આ તમામ ઘટનાઓ છેલ્લા 4-5 વર્ષ દરમિયાન બની હતી, જેથી છેવટે કંટાળીને એ છોકરી પોતાના ઘરે આવી ગઈ હતી. એના ઘરે આવ્યા બાદ એને 7 માસનો ગર્ભ, કે જે પણ મેડિકલમાં આવે એ મુજબ એનો ગર્ભ રહી ગયેલ છે એવી માહિતી મળેલ છે. ત્યારબાદ એની માતા સાથે એ લોકો અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા અને એ લોકોએ આ બાબતે ફરિયાદ નોંધાવી. આ ઘટનામાં જે માહિતી મળી છે એ મુજબ એને વારંવાર ટોર્ચર કરવામાં આવતા હતા, એના સાથે શારીરિક શોષણ કરવામાં આવતું એનું, અને એમના પરિવારમાં આ પ્રકારની સિસ્ટમ ચાલે જ છે એ મુજબની એને વારંવાર વાત કહેવામાં આવતી હતી અને એની પાસે એક બળજબરી પણ કરાવવામાં આવતી હતી. આ દરમિયાન એ લોકોને એને વારંવાર પોતાનું ધર્મ બદલવા માટે પણ કહેવામાં આવતું હતું, જેથી છોકરીને પણ આ બાબતે કોઈ રોષ હતો એ મુજબ એને પોતાની ફરિયાદમાં નોંધાવેલ છે. હાલમાં IPC 376 એની વિવિધ કલમો, આ ઉપરાંત 323 જેને સાથે એને મારજોડ પણ કરવામાં આવી હતી, ઉપરાંત ધર્મ સ્વાતંત્ર અધિનિયમ હેઠળ પણ કેટલીક કલમો હેઠળ આ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનામાં એના જેટલા પણ પરિવારજનો છે, જેમાં કેટલાક એના સાથે સીધું શારીરિક શોષણ કર્યું હતું અને કેટલાક જે એના પરિવારજનો હતા તેઓ આ બધું જાણવા છતાં અને તેઓની હાજરીમાં જ આ બધી ઘટનાઓ ઘટતી હતી, આ તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ બાબતે અમે હાલ તપાસ કરી રહ્યા છીએ. પ્રાથમિક વિગતો જે મુજબ મળી છે તેમ તેઓ પોતાની જે ધાર્મિક પદ્ધતિઓ હતી એના માટે તેને વારંવાર કહેતા હતા. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.